ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ 2 ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર. તો જેમ શિક્ષણ સંકુલની તરફથી વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો બધા ઘરે, બરાબર? તૈયારી કેવી ચાલે છે? સરસ તૈયારી ચાલે છે ને? પરીક્ષા છે હવે નેક્સ્ટ વીકમાં કે જણાવવામાં આવશે તમને કઈ તારીખથી પરીક્ષા શરૂ થાય છે તમારી, બરાબર? તો બધાની તૈયારી ઘરે સારી હશે અને ના હોય તો પણ ઘરે હવે તૈયારી બરાબર કરજો, બરાબર? વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ઘણા વિદ્યાર્થી મિત્રો તો ખબર નહીં કે વિડીયો જોતા જ નથી. તમે વિડીયો જોવો છો નથી જોતા, તમને વ્યૂઅર્સ ઉપરથી ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો. તો ઘરે બને ત્યાં સુધી વિડીયો જોવાનું રાખો અને ઘરે બને ત્યાં સુધી વધુમાં વધુ તૈયારી કરો. સ્કૂલ આવવાનું નથી હોતું એટલે સવારે 7 થી 12 વાગ્યાનો સમય તમારો બચી જાય છે, તેમાં વાંચવાનું તૈયારી બને એટલી વધુ કરો અને ઘરે વધારે ભણવામાં ધ્યાન આપો. તો ચલો આજે આપણે સમજીશું ડિબેન્ચર. ડિબેન્ચરમાં શું સમજાયું હતું? ડિબેન્ચરનો અર્થ, એની સર ફ્રાન્સિસ પામરે આપેલી વ્યાખ્યા, એના પ્રકાર, બહાર પાડવાની વિધિ અને આજે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર વિશે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર શું છે? આપણું દેવું છે, ગુચ્છીની મૂડી, બરાબર? તો કે છે કે આપણે આજે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, ડિબેન્ચર હોલ્ડરને કયા અધિકાર મળે, બરાબર? તો ડિબેન્ચર શું છે? તો કે ડિબેન્ચર કંપનીમાં ડિબેન્ચર ધારકોને વિવિધ અધિકાર મળવા પાત્ર હોય. કયા અધિકારો હોય એ આપણે હવે એક પછી એક સમજીશું. ડિબેન્ચર ધારક એ કંપનીના કેવા છે? લેણદાર, બરાબર? આપણે વચમાં હમણાં કીધું હતું કે બંને જણ વચ્ચે કેવો એક સંબંધ સાબિત થાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે છે. ડિબેન્ચર હોલ્ડરના વિવિધ અધિકારો નીચે પ્રમાણે છે. તો નંબર 1, પહેલો કયો અધિકાર છે? કે ડિબેન્ચર ઉપર નિર્ધારિત સમયે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર હોય છે. તો કે ડિબેન્ચર ઉપર નિર્ધારિત સમય એટલે કે નક્કી કરેલો જે સમય છે એના ઉપર વ્યાજ મળવું જોઈએ, બરાબર? અત્યારે આપણને વ્યાજ મૂડી કરતાં વ્યાજ કેવું લાગે? સારું લાગે ને? તો કે છે કે વ્યાજ મેળવવાનો પણ અધિકાર છે. બીજા નંબરમાં છે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો પણ અધિકાર હોય છે. અને સમય પૂરી થઈ જાય, સમય મર્યાદા પૂરી થઈ જાય તો નાણાં પણ કેવા મળવા જોઈએ? પાછા મળવા જોઈએ. કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલા દસ્તાવેજનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર છે. કંપનીને રજિસ્ટર ઓફિસમાં, બરાબર? આપણે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે 11મા ધોરણમાં તમને ઘણી વખત સમજાવવામાં આવે છે આવ્યું હતું કે રજિસ્ટર ઓફિસમાં શું કરવું છે, નોંધણી કરાવવામાં આવતી હોય છે. તો કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેમાં જે રાખવામાં આવેલા એમાં દસ્તાવેજો હોય જે એની તપાસ, એની નકલ મેળવવાનો પણ શું હોય છે? અધિકાર હોય છે. 4 નંબરમાં કંપનીની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી અને જે તે સાચી માહિતી મેળવવાનો પણ અધિકાર હોય છે. એટલે કે રજિસ્ટર ઓફિસમાં ફી ભરો તો એની સાચી માહિતી મેળવવાનો, એને જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. આપણે ફી ભરીએ તો પણ સાચી ફી કેટલી છે આપણને ખબર હોવી જોઈએ. તો કહે છે કે ડિબેન્ચર જે કંપનીના ડિબેન્ચર ધારક સાથે ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટ કોઈ કરાર કરે કે તેની જોગવાઈ મુજબ આ કામગીરી થાય છે કે નહીં એ જાણકારી મેળવવાનો પણ એને અધિકાર હોય છે. તો કહે છે કે કંપનીમાં ડિબેન્ચર ધારકો જે છે એને ને ટ્રસ્ટની સાથે જે કરાર કર્યા હોય છે, કયા કરાર છે, જેની જોગવાઈ છે, કરી છે, આ બધી એને જાણકારી મેળવવાનો અને જાણકારી મુજબ એને કામગીરી થાય છે કે નહીં આ બધું જોવાનો અધિકાર છે. આપણે જે કંપનીના નીતિ નિયમો હોય એ નીતિ નિયમો જાણવાનો અને એને મુજબ કામગીરી થાય છે કે નહીં કંપનીના માલિકને જોવાનો અધિકાર હોય, તેવી જ રીતે ડિબેન્ચર ધારકોને પણ અધિકાર હોય છે. તો 6 નંબરમાં ડિબેન્ચર હોલ્ડરોને એમના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો પણ અધિકાર છે. કંપનીના સંચાલકોમાં ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વનો નિર્ણય લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે. એટલે કે કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને
ને ના મહત્વના નિર્ણયો લેતા પહેલાં કે નિર્ણયો શું અસર કરશે એના પહેલાં તો ડિબેન્ચર ટ્રસ્ટી જે હોય છે એને વિશ્વાસમાં લેવા પડે, એટલે કે એને કહેવું પડે કે હું જે તમને નિર્ણયો આપીશ એ મારા નિર્ણયો સાચા અને હું તમને સાચું જ સમજાવીશ, એવી રીતે એમને એક વિશ્વાસ આપવો પડે કે હું જે બી કરીશ એ કેવું કરીશ, સાચું કરીશ ને બરાબર કરીશ. 8 નંબરમાં, કંપનીએ જે તે મિલકતની જામીનગીરી ગીરો આપેલી હોય તે ટ્રસ્ટ ડીડમાં કરેલી જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો પણ એમને અધિકાર હોય છે. આપણે કોઈ મિલકતની જામીનગીરી આપેલી હોય, બરાબર, કોઈ પણ મિલકત જામીનમાં મૂકેલી હોય, આપણી વસ્તુ સચવાય છે કે નહીં એ જોવાનો પૂરેપૂરો અધિકાર છે. 9 નંબરમાં, જામીનગીરી પેટે આપેલી મિલકત હોય કે ટ્રસ્ટીની જોગવાઈઓનો જો ભંગ કરે અને શરતોનું પાલન ન કરે તો એવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ અધિકાર છે. તો જામીનગીરી પેટે જો આપણે કોઈ મિલકત આપેલી હોય, ઘણા જામીનગીરી પેટે દાગીના આપતા હોય છે, ઘણા જામીનગીરી પેટે ઘર આપતા હોય છે કે કોઈ પણ મિલકત આપી હોય, કોઈ વસ્તુ હોય ઘરની, બરાબર, તો કહે છે કે એનો જો નિયમો અનુસાર સાચવવાનું હોય પણ જો સાચવીની અને જોગવાઈનું ભંગ કરે, કોઈ શરતોનું પાલન ન કરે તો આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકતા હોઈએ છે. 10 નંબરમાં, સમયાંતરે કંપનીની પ્રગતિ અને વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે. આપણે સમય અનુસાર કંપનીની પ્રગતિ થાય છે, નફો થાય છે, ખોટ થાય છે, એ કંઈ પણ હોય તો આપણને એનો વિકાસ થાય છે કે નહીં, કંપની દર વખતે નુકસાન કરતી જાય છે, ખોટ કરે છે, શું થાય છે કંપનીમાં, આ બધી જ માહિતી મેળવવાનો અધિકાર છે. 11 નંબરમાં, કંપનીના વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. કંપનીનું વિસર્જન થાય ત્યારે આપણને આપણા નાણાં પરત મળવા જોઈએ અને એ લેવાનો પણ એ આપણો એક અધિકાર છે. આગળ આવે છે ટ્રસ્ટ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં શું હોય, ફોર્મ નંબર 12 ભરવું પડે એવી, બરાબર. તો કહે છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ શું છે, તમારે આમાં ખાલી સમજવાનું છે. બીજું, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ડિબેન્ચર એ કંપનીનું દેવું છે કે જેમાં કંપનીમાં જે કંપની ડિબેન્ચર હોલ્ડરોને ને આ દેવા સામે મિલકતો જામીનો ગીરી એ ગીરે જામીન ગીરો આપે છે અને કંપની ધારા પ્રમાણે કંપનીમાં ડિબેન્ચર ધારક વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને બંને વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય છે જે કંપનીની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે. આમ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે નક્કી કરવામાં આવતી જે શરતોના કરારના આધારે ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાન તરીકે કરાર પણ ઓળખવામાં આવે. બંને જણ વચ્ચે જે નક્કી થાય જે વાતો એને આપણે ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસના કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી કહે છે કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે. આ સંજોગોમાં એમનું હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકેની નિમણૂક કરવામાં આવે, એમના વિશાળ સમુદાયનું એક પ્રતિનિધિત્વ ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને ડિબેન્ચર ટ્રસ્ટી અને ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી અને તટસ્થ રીતે હિત રક્ષણનું પણ કાર્ય કરે છે. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી થયા પછી જો કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો ડિબેન્ચર હોલ્ડરની એક સામાન્ય સભા બોલાવી અને એની સંમતિ મેળવ્યા પછી તેનો ફેરફાર થઈ શકે, એ સિવાય કોઈ ફેરફાર થઈ શકે નહીં. તો આપણે કોઈ પણ ફેરફાર કરવા હોય તો કંપનીમાં વિદ્યાર્થી મિત્રો આપણી જાતે આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં, બરાબર. ફેરફાર કરવા માટે સંમતિ લેવી પડે, સભા બોલાવવી પડે. તો પછી કહે છે કે ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતના આધારે કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કયું ફોર્મ ભરવું પડે, તો ફોર્મ નંબર 12 ભરવાનું હોય છે. તે ફોર્મ નંબર 12માં શું કરવાનું હોય,
એમાં કંપનીની પ્રાથમિક વિગત એટલે કે શરૂઆતની નો સ્થાપના હોય, નોંધણી હોય એ બધી વિગતો દર્શાવવાની, ડિબેન્ચર ક્યારે ઇસ્યુ કર્યા હતા એની વિગત દર્શાવવાની, જામીનગીરી ગીરો મિલકતોની વિગત દર્શાવવાની, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક ક્યારે કરી હતી એ અંગેની વિગત દર્શાવવાની, જવાબદારી નિભાવવામાં જો એ કસૂરવાર સાબિત થાય એ બધી બાબત દર્શાવવાની, અને કંપનીને બંધન કરતા શરતો જોગવાઈ અન્ય બાબતો કે ટ્રસ્ટ ડીડની શરતોમાં જો કોઈ ફેરફાર કર્યો હોય અને ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી પર ચૂકવવામાં કંપની જવાબદાર છે, અને ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદના વાંધાઓનું અને તેનું નિરાકરણ વગેરે. આ બાબતો તો આપણે ટ્રસ્ટ ડીડનું ફોર્મ નંબર જ્યારે બી 12 ભરીએ છીએ ત્યારે આપણે આ જણાવવાનું હોય છે. હવે આવે છે ડિબેન્ચર ફેરબદલીની વિધિ. બરાબર, તો ડિબેન્ચર ફેરબદલીની વિધિ એ વિદ્યાર્થી મિત્રો આગળ બહાર પડવાની હતી, અને હવે આ ફેરબદલીની વિધિ. બરાબર, તો હવે આપણે સમજીશું ફેરબદલીની વિધિ.